સુરતમાં બિપરજોય વાવાઝોડાને લઈ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 3 દિવસથી સતત પવનનો વેગ જોવા મળી રહ્યો છે. વૃક્ષો સાથે આ વીજપોલ પણ ધરાશાયી થઈ રહ્યા છે. બે કાર પર વીજપોલ પડતા ભારે નુકસાન થયું હતું. અરબી સમુદ્રમાં અંદર જે પ્રકારે બિપરજોય વાવાઝોડું સર્જાયું હતું તેની અસર ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે. સુરત છેલ્લા 3 દિવસથી સતત પવનના વેગે જોવા મળી રહ્યો છે. તેને કારણે અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાને અને વાહનોને નુકસાન થવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત પવનના વેગને કારણે શહેરભરમાં અસર દેખાઈ રહી છે. મોડી રાતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાઈ કાંઠે ટકરાતા સુરત શહેરમાં પણ પવનનો વેગ 35-40 કિલોમીટરની ઝડપે દેખાયો હતો. ચક્રવાતને કારણે વાતાવરણમાં પલટો આવતા મોડી રાતે કેટલાક વિસ્તારોમાં પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. સુરતમાં ભારે પવન વચ્ચે એલપી સવાણી વિસ્તારમાં સોસાયટીના લોકો દ્વારા દિવાલને અડીને કાર પાર્ક કરી હતી. ભારે પવનને કારણે વજનદાર વીજપોલ કાર ઉપર ધડાકેભર પડ્યો હતો, જેને કારણે અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. શહેરમાં વિવિધ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થતા કેટલાક બિલ્ડિંગ પર લગાડવામાં આવેલા પતરાના શેડ પણ ઉખડી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.